विद्यार्थी मित्रों जय स्वामीनारायण। आज आपणे चेप्टर बे द्रावण शुरू करवा जई रह्या छीए। तो एनो पहेलो बीजी बधी वात चर्चा नहीं करीए, एनो पहेलो प्रश्न छे कि द्रावण कोने कहेवाय। तो मैं अंडरलाइन करी छे ने ए कीवर्ड छे, कोने डेफिनेशन नो द्रावण नी जे व्याख्या छे ने एनो कीवर्ड छे के समान मिश्रण होय एने द्रावण कहेवाय। एमां ओछा ओछा बे घटको होवा जोईए, जो बे के तेथी वधारे घटको मिश्रण कोने कहेवाय? तो बे पदार्थ भेगा थाय पण पोताना गुणधर्मो गुमावे नहीं तो एने मिश्रण कहेवाय। अने बे पदार्थ भेगा थाय जेम के हाइड्रोजन ने ऑक्सिजन भेगा थाय H2 અને O2 ભેગા થઈને H2 બનાવે, તો અહીંયા પાણીની અંદર હાઇડ્રોજન કે ઓક્સિજનના એક પણના ગુણધર્મ જોવા મળતા નથી તો પાણીના સંયોજન કહેવાય। બે પદાર્થ ભેગા થઈ અને નવા ગુણધર્મો વાળો પદાર્થ બનાવે તો સંયોજન, પણ બે પદાર્થ ભેગા થતા હોય અને પોતાના ગુણધર્મો ન ગુમાવે તો એને મિશ્રણ કહેવાય। પણ મિશ્રણ પણ કેટલા પ્રકારના હોય? બે પ્રકારના, કે સમાન અને વિસમાન। તો સમાનનું ઉદાહરણ લઈએ કે આપણે પાણી અને પાણીનું ખાંડનું જલીય દ્રાવણ બનાવીએ। કોણ બનાવીએ? ખાંડનું જલીય દ્રાવણ આ બીકરની અંદર, તો એ સમાન મિશ્રણમાં આવે। અને અહીં આપણે ઘઉં અને બાજરી, ઓકે, ઘઉં અને પ્લસ બાજરીને ભેગા કરી નાખીએ તો વિસમાનમાં આવે, અથવા ચોખા અને ઘઉં ભેગા કરી નાખીએ અથવા ચોખા અને બાજરી ભેગા કરી નાખીએ તો એમાં આવે વિસમાન મિશ્રણમાં આવે। માનો કે આ ચોખા છે, લાંબા દાણા કોના છે? બધા ચોખાના છે, બધા લાંબા લાંબા દાણા બધા ચોખાના છે, બરોબર। અને એની અંદર ઘઉંના દાણા આપણે ભેળવી દઈએ, ચલો તો આ બની ગયું, એ વિસમાન મિશ્રણ બન્યું। અને ખાંડનું જલીય દ્રાવણ બનવાનું, ખાંડને પાણીમાં ઓગાળી દઈએ તો એ સમાન મિશ્રણ કહેવાય। તો મિશ્રણ બે પ્રકારના હોય, દરેક મિશ્રણને દ્રાવણ ન કહેવાય, પણ આ જે સમાન મિશ્રણ છે એને જ દ્રાવણ કહેવાય। આ વિસમાન મિશ્રણને દ્રાવણ કહેવાય નહીં, દ્રાવણ ન કહેવાય, ચોકડી આપી આને જ દ્રાવણ કહેવાય। તો તમારે પૂછા ઓછા ઓછા બે ઘટક હોવા જોઈએ। હવે સમાન મિશ્રણ કોને કહેવાય? તો જેમાં ઘટકો એકબીજામાં સંપૂર્ણ ભળી ગયા હોય, ખ્યાલ આવી ગયો? જેમાં ઘટકો એકબીજામાં કેવા ભળી ગયા હોય? સંપૂર્ણ ભળી ગયા હોય, પોતાના ગુણધર્મો ગુમાવતા ન હોય છતાં એકબીજામાં ભળી ગયા હોય, એટલે કે એમનું સંગઠન અને ગુણધર્મો સમાન હોય। સંગઠન એટલે બંધારણ। માનો કે આપણે 10% દ્રાવણ બનાવ્યું હોય અથવા ખાંડનું પ્રમાણ, તમે ઉપરથી થોડો સેમ્પલ લો અને નીચેથી થોડું આપણે પાણી ઉઠાવીએ તો બધામાં ખાંડનું પ્રમાણ બધી જગ્યાએ કેવું હશે? એક સરખું હશે, એવું ના હોય કે ઉપર ખાંડનું પાણી મોડું હોય નીચે જેમ ગળ્યું બનતું જાય, એવું ના હોય। બધી જગ્યાએ કેવું હશે? એક સરખું પ્રમાણ હોય, પાણી કઈ અવસ્થામાં હતું? પ્રવાહી। અને ખાંડ કઈ અવસ્થામાં હોય? ઘન। પણ ભેગા થયા પછી બંને કઈ અવસ્થામાં આવી ગયા? પ્રવાહી અવસ્થામાં। તો આખા જગ્યાએ બધા ગુણધર્મો કેવા હોવાના? સરખા। સંગઠન એટલે બંધારણ, દરેક જગ્યાએ પ્રમાણ સરખું હોય અને એકબીજામાં સંપૂર્ણ પડી જાય, એકબીજાને છૂટા પાડી ના શકાય, નરી આંખે એના અણુઓને જોઈ ના શકાય, ઓકે, તો એને કહેવાય સમાન મિશ્રણ। અહીંયા જુઓ, ઓકે, અહીંયા કેવું થશે? સંગઠન સમાન નથી એટલે બંધારણ સમાન નહીં હોય। તમે ઉપરથી ધારો કે થોડાક 1 ગ્રામ જેટલા દાણા ઉઠાવો અને નીચેથી 1 ગ્રામ જેટલા દાણા ઉઠાવો તો બંનેની અંદર ઘઉં અને ચોખાનો રેશિયો સરખો નહીં હોય, કે ચોખા વધારે હશે તો ઉપરનામાં ઘઉં અથવા ચોખામાંથી કોઈ એક વધારે હશે, નીચે પણ એવું હશે કે બેમાંથી કોઈ એક વધારે, બધી જગ્યાએ પ્રમાણ એક સરખું ના હોય, એકબીજામાં સંપૂર્ણ ભળી જાય ના ભળી જતા નથી, તો આવા મિશ્રણને સમાન મિશ્રણ કહેવાય, જેનું સંગઠન અને ગુણધર્મો કેવા હોય? એટલે બંધારણ, બધી જગ્યાએ પ્રમાણ કેવું હોય? એક સરખું હોય, તો એને સમાન મિશ્રણ કહેવાય। અને સમાન મિશ્રણ એટલે એનું સંગઠન અને ગુણધર્મો કેવા હોય? સમગ્ર વિસ્તારમાં જોયું ને, કેવો શબ્દ વાપરાય છે? સમાન મિશ્રણ એટલે એવું મિશ્રણ, એવું મિશ્રણ કે જેનું સંગઠન એટલે પ્રમાણ, બંનેનું સાપેક્ષ પ્રમાણ અને ગુણધર્મો સમગ્ર વિસ્તારમાં એક સરખા હોય, બધા ગુણધર્મો એનું પ્રમાણ એકબીજામાં ભળી જાય, તો આવા મિશ્રણને સમાન મિશ્રણ કહેવાય, અને સમાન મિશ્રણને દ્રાવણ કહેવાય। તો સમાન એટલે કોન્સેપ્ટ ખબર પડી, એવું મિશ્રણ, સમાન મિશ્રણ એટલે એવું મિશ્રણ જેના ગુણધર્મો અને સંગઠન કેવું સમગ્ર વિસ્તારમાં, કેવો શબ્દ વાપરાય છે? બધી જગ્યાએ એક સરખા હોય, ઓકે। તો વિસમાનમાં નરી આંખે જોઈ શકાય એના ઘટકોને એકબીજામાં સંપૂર્ણ ભળી ન જાય, બધી જગ્યાએ પ્રમાણ સરખું ના હોય, તો આવા મિશ્રણને કેવું કહેવાય? વિસમાન મિશ્રણ। તો ખાંડનું જલીય દ્રાવણ, મીઠાનું જલીય દ્રાવણ એને સમાન મિશ્રણ કહેવાય, સમાન મિશ્રણને શું કહેવાય? દ્રાવણ કહેવાય। એનો અર્થ કે બધા મિશ્રણને દ્રાવણ ન કહેવાય, ખાલી સમાન મિશ્રણને દ્રાવણ કહેવાય, ચલો ખબર પડી ગઈ। ચલો એના પછી દ્રાવક એટલે શું? ચલો ખાંડ અને પાણી ભેગા કર્યા, એમાં કોનું પ્રમાણ વધારે હોય? પાણીનું પ્રમાણ વધારે હોય, ઓકે, તો ખાંડને આપણે શું કહેવાય?
ખાંડ ને કહીશું આપણે દ્રાવ્ય કહીશું ઓકે અને પાણી ને શું કહેવાય દ્રાવક જો આપણે આ કોન્સેપ્ટ બહુ સહેલો છે એટલે બહુ એમાં નહીં પડીએ તો જેનું પ્રમાણ વધારે હોય દ્રાવણમાં દ્રાવક દ્રાવણ ની અંદર બે વસ્તુ હોય દ્રાવ્ય અને દ્રાવક ઓકે દ્રાવણ હંમેશા કે શું બને દ્રાવણ બરાબર શું બને દ્રાવ્ય પ્લસ દ્રાવક દ્રાવક કોને કહેવાય જેનું પ્રમાણ વધુ હોય અને દ્રાવ્ય કોને કહેવાય દ્રાવણમાં જેનું પ્રમાણ ઓછું હોય અને દ્રાવક હંમેશા એક જ હોય ચલો આમાં ખાંડ નાખીએ પછી ખાંડ નાખે પછી મીઠું નાખીએ તો મીઠાને દ્રાવ્ય જ કહેવાય ખાંડ ને પણ શું કહેવાય દ્રાવ્ય કહેવાય ચલો આપણે મીઠું નાખીએ થોડું તો મીઠું પણ શું કહેવાય દ્રાવ્ય કહેવાય જો લીંબુનો થોડો અંદર નાખે લીંબુનો રસ નાખે એને પણ શું કહેવાય દ્રાવ્ય કહેવાય ખાલી પાણીને શું કહેવાય દ્રાવક કહેવાય પાણીનું પ્રમાણ તો આપણે શરબત બનાવીએ ધારો તો શરબત પણ સમાન મિશ્રણ છે બધી જગ્યાએ પ્રમાણ કેવું હોય એક સરખું એવું હોય તો પહેલો ઘૂંટડો ભરો એટલે ખાટો આવે અને બીજો ઘૂંટડો મોરો આવે એવું હોય ના બધું સરખું જ હોય છેલ્લું ટીપું પણ પીયા તો સર એવું લાગે તમે જે પહેલું ટીપું પીધું હોય ચલો અહીં ધ્યાન આપો મૂળ વાત ઉપર આવીએ તો શરબત ની અંદર આપણે ખાંડ નાખીએ મીઠું નાખીએ લીંબુ નાખીએ અને પાણી નાખીએ જેમાં સૌથી વધુ પ્રમાણ કોનું હોય પાણીનું હોય ખબર પડી ગઈ જયારે મીઠું ખાંડ અને લીંબુનો રસ એનું પ્રમાણ ઓછું હોય તો જેનું પ્રમાણ ઓછું હોય એને દ્રાવ્ય કહેવાય અને દ્રાવણમાં જેનું પ્રમાણ વધારે હોય એને દ્રાવક કહેવાય દ્રાવક માત્ર એક જ હોય દ્રાવ્ય એક કરતા વધારે પણ હોય શકે ચલો ખબર પડી ગઈ તો દ્રાવણમાં જે ઘટકનું પ્રમાણ વધારે હોય તેને દ્રાવક કહેવાય દ્રાવક હંમેશા કેટલા હોય એક જ હોય અને દ્રાવ્ય કોને કહેવાય દ્રાવણમાં જે ઘટક કે ઘટકોનું જે ઘટક કે ઘટકોનું પ્રમાણ વધારે હોય તેને દ્રાવ્ય કહે છે દ્રાવણમાં એક અથવા એક કરતા વધારે દ્રાવ્ય હોય શકે ચલો દ્વિઅંગી દ્રાવણ કોને કહેવાય જેમાં એક દ્રાવ્ય હોય અને એક દ્રાવક હોય એને દ્વિઅંગી દ્રાવણ કહેવાય એક શું હોય ચલો અહીંયા જોઈએ દ્વિઅંગી દ્રાવણ કોને કહેવાય જેમાં એક દ્રાવ્ય હોય અને એક દ્રાવક હોય એને દ્વિઅંગી કહેવાય જેમ કે ખાંડ અને પાણી ખાંડ દ્રાવ્ય અને પાણી ને દ્રાવક તો બંનેને દ્વિઅંગી કહેવાય ઓકે ચલો ક્લિયર થઈ ગયું તો અહીંયા દ્રાવણ એટલે શું દ્રાવક એટલે શું દ્રાવ્ય એટલે શું અને દ્વિઅંગી દ્રાવણ હવે દ્રાવણ નો આધાર કોના ઉપર હશે દ્રાવણની ભૌતિક સ્થિતિ કોના ઉપર આધાર હશે દ્રાવકની ભૌતિક સ્થિતિ ઉપર અને દ્રાવ્ય અને દ્રાવકની ભૌતિક સ્થિતિના આધારે દ્રાવણના પ્રકારો આપણે સમજવાના છે હવે પછી ઓકે તો દ્રાવણમાં જો દ્રાવક પ્રવાહી હોય તો આખું દ્રાવણ પ્રવાહી રહે પછી દ્રાવક ઘન હોય તો આખું દ્રાવણ પણ કેવું રહે ઘન રહે ચલો કહો ને દ્રાવક વાયુ હોય તો આખું દ્રાવણ કેવું રહે વાયુ રહે આપણે જે હવા લઈએ છીએ ને શ્વાસમાં એ પણ એક પ્રકારનું શું છે દ્રાવણ જ છે પણ કેવું સમાન દ્રાવણ છે સમાન મિશ્રણ છે એટલે દ્રાવણ કહેવાય કેમ હવામાં નાઇટ્રોજન છે ઓક્સિજન છે કાર્બન ડાયોક્સાઇડ છે બધી જગ્યાએ હવામાં પ્રમાણ ઓક્સિજન નું કેવું હોય 21% જ હોય તો આખા દુનિયામાં એટલું જ હોય તો બધી જગ્યાએ પ્રમાણ કેવું હોય એટલે સંગઠનના ગુણધર્મો કેવું છે તો મિશ્ર હવા આપણે જે શ્વાસમાં જઈ રહી છે ને એને પણ દ્રાવણ જ કહેવાય ખ્યાલ આવી ગયો હા અથવા ના એમાં દ્રાવક કોને કહેવાય તો નાઇટ્રોજન ને કહેવાય ઓક્સિજન ને બધું પ્રમાણ ઓછું હોય એને દ્રાવ્ય કહેવાય ચલો ખબર પડી ગઈ હા અથવા ના તો બે કે તેથી વધારે ઘટકોનું કેવું મિશ્રણ સમાન મિશ્રણ હોય એને દ્રાવણ કહેવાય દ્રાવણનો તો સમાન મિશ્રણ કોણ કહેવાય એવું મિશ્રણ જેનું સંગઠન અને ગુણધર્મો બધી જગ્યાએ કેવા હોય એક સરખા હોય ચલો બધા મિત્રોને જય સ્વામિનારાયણ ઓકે હવે આગળનો ટોપિક આપણે ભણીએ કે દ્રાવણના પ્રકાર સમજાવવાના છે ઓકે વિદ્યાર્થી મિત્રો આપણે હવે બીજો પ્રશ્ન આગળ જઈએ કે દ્રાવક અને દ્રાવ્યની ભૌતિક સ્થિતિના આધારે દ્રાવણના પ્રકાર સમજાવો તો દ્રાવણના પ્રકારો છે મુખ્ય ત્રણ પ્રકાર ઘન દ્રાવણ પ્રવાહી દ્રાવણ અને વાયુમય દ્રાવણ આમાંથી 100% એમસીક્યુ પૂછાવાની પૂરેપૂરી સંભાવના છે એટલે આમાંથી એના ઉદાહરણ પૂછાય કેવી રીતે એમસીક્યુ પૂછાય એ પણ તમને કીધું આપણે આ તો સમજી લીધું એના આપણે જવા દઈએ દ્રાવ્યની ભૌતિક સ્થિતિ પછી કોની આપી છે દ્રાવકની ભૌતિક સ્થિતિ અને પછી દ્રાવણની આપી છે ઓકે અહીંયા મેં થોડું ઉલટું લખ્યું છે ઓકે અહી જો દ્રાવણ ઘન હોય તો એમાં દ્રાવક પણ ઘન જ હોય કારણ કે હંમેશા દ્રાવણમાં વધુ પ્રમાણ કોનું હોય દ્રાવકનું તો દ્રાવકની જે ભૌતિક સ્થિતિ હોય એ જ કોની હોય દ્રાવણની હોય તો દ્રાવણ ઘન હોય તો ત્રણેય વખત દ્રાવ્ય દ્રાવક કેવો લેવાનો ઘન
द्रावण प्रवाही हो त्रणे वक्त क्यों ले प्रवाही द्रावण वायु हो त्रणे वक्त शू ले वायु ले द्रावण द्रावक भौतिक स्थिति तो द्रावक भौतिक स्थिति को द्रावण न हो प्रमाण जेनु प्रमाण स्थिति हो द्रावण तो द्रावक भौतिक स्थिति हे द्रावण हे तो द्रावक लखी त्रण वक्त घन त्रण वक्त प्रवाही त्रण वक्त वायु लखी ना हम द्रव्य में त्रास करवानु एक वक्त घन लेवानु प्रवाही वायु तो चोपड़ी में उलट सुलट आपी जाए मैं थोड़ा अलग रीते लखी है घन प्रवाही वायु द्रव्य में घन प्रवाही वायु तो पहला द्रावक की भौतिक स्थिति पछी द्रव्य त्रण वक्त घन तो अहीं घन प्रवाही वायु घन प्रवाही वायु घन प्रवाही वायु हम व्यवहार उदाहरण जुए जो मोस्ट आईएमपी चलो बने घन हो गोल्ड में द्रव्य थे कोपर हो एक समझता जाइए ते विचारो सोना घरेणा कहवाने न लख शू कहवा सोना घरेणा हूं तो एम कहू कोई मिश्र धातु आम आवश्यक आमा उदाहरण की गोल्ड में थे कोपर महत्व नहीं बीजा उदाहरण हूँ लखू ते लगता रहो मोस्ट आईएमपी पूछे तो उदाहरण है कोपर प्लस जिंक एम बनती मिश्र धातु पित्तल तो पित्तल पित्तल है ना ये कौन उदाहरण है घन द्रावण नु उदाहरण है क्योंकि बने की भौतिक स्थिति केवी हो घन घन हो ओके हम सोना घरेणा जुए अपने आप जो हूँ दरेक नु वधारणु एक उदाहरण लगते हुए आ नंबर वन आप खाली आने के वन नु बीजु उदाहरण मोस्ट आईएमपी बहुत पूछा है पित्तल ते लखी नाखजो कोपर और जिंक ओके कोपर ने तांबू कहवा जिंक ने जसत कहवा पूछा से जो तांबू प्लस जसत बराबर पित्तल बने दरेक घर में पित्तल हे अपने घरे टोकरी ठाकुर जी अपने त्या ओके भगवान एनी आरती टोकरी बधु पित्तल नु बनेलू हो तो ये बेमांथी बनती मिश्र धातु दुनिया की कोईपण मिश्र धातु आना उदाहरण में आए दुनिया की कोईपण बे मिश्र धातु के तेथी वधारे धातु भेगी थी मिश्र धातु बनाती हुई अहीं उदाहरण में आए ये बधा घन द्रावण उदाहरण कहवा कोई मिश्र धातु आई सके याद रखो सोना घरेणा जो 24 केरेट सोना सोना घरेणा बनाई सकते नहीं ओके टीपी न सकते तार न बनाई सकते आती घड़ी न सकते आती थोड़ू कोपर उमरी 22 केरेट सोना घरेणा बनावा तो मैंने कहो सोना कोई घरेणो हो मानो क्या सोना कोई दागिन हो तो सोना दागिन में बड़ी जगह कोपर परमाणु सोना परमाणु नु प्रमाण केव हे एक सरखू है मानो क्या दागिना है सोना कोई ओके तो सोना ना दागिनो हो अपने तो आवड़े नही मानो तो बंगड़ी है तमारी ओके तो एमां कोपर अने सोना परमाणु नु प्रमाण केवु होय बधी जगह एक सरखू होय तो सोनु ए द्रावक कहवाय अने अमारे एनु कोपर ए द्रव्य कहवाय कारण कोपर नु प्रमाण केवु होय जो बंने घन स्थिति में होय कई स्थिति में होय घन स्थिति में हवे बंने ने भेगा करवा माटे पहला पिगाड़ी देवाना पिगाड़ी पछी भेगा करी बैठाड़ी दो तो बधी जगह प्रमाण केवु थई जशे सरखू तो आनी अंदर खास कोई पण मिश्र धातु आवशे कोई पण मिश्र धातु ओके बे धातु भेगी करीने बनावामां आवेली कोई पण मिश्र धातु एमां आ खास पूछाय तांबु प्लस जसत अथवा कोपर जिंक बराबर पित्तल अने सोनाना घरेणा कहो तो चाले अथवा गोल्डमां द्रव्य थयेल कोपर कहो तो पण चाले आ बधा ज उदाहरण छे अने घन द्रावण ना आवे तो चलो हवे आ पूछाय के पित्तल नी अंदर द्रव्य अने द्रावक नी भौतिक स्थिति जणावो तो बन्ने नी केवी हशे घन हशे चलो वधु घन होय अने ओछु प्रवाही होय ए उदाहरण आपो तो सोडियम साथे पारानो सरस कस्टडी मर्क्यूरी भरी दो पारो पारो तो दरेके जोयो छे मर्क्यूरी थर्मोमीटर में आवे चलो आंदर अपने मर्क्यूरी भरी दीधु सोडियम धातु नो टुकड़ो नाखो जो तो सोडियम धातु शू करशे मर्क्यूरी ने पोतानी अंदर खेंची लेजे सोडियम धातु शू करशे सोडियम साथे पारा नो सरस कहेवाय ओके अहीं सोडियम धातु ने टुकड़ो नाखवामां आवे टुकड़ो ओके तो टुकड़ा नी अंदर आ पारो केवो छे प्रवाही छे अने सोडियम धातु केवी छे घन छे खबर पड़ी गई तो शुं करशे आ टुकड़ो आ अंदर रहेला पारा ने पोतानी अंदर खेंची लेशे अने छिद्राडू एक बनी जशे पोते जेम आपणे स्पंज आवे छे खबर छे घर नी अंदर स्पंज राखी कोई जगह पानी ढोरायुं होय तेनी पर स्पंज नाखी दो आपणे एक्टिवा नी सीट मां आवे टाइप नुं पीळुं तो ए शुं करे पानी मां पानी ने अंदर खेंची ले पण रहे तो केवो ब्लॉक घन ज रहे ने स्पंज एटले सोडियम एमालगम कहवाय जो अहीं वादळी अक्षर थी लखू छुं ने वधारानी माहिती लखू छुं शुं कहवाय सोडियम एमालगम ओके खबर पड़ी गई सोडियम सरस को तो चाले अथवा जिंक सरस पण आवे छे ओके ZnHg सरस अथवा एने एमालगम सनरस ना बोलो तेने एमालगम कहेवाय ओके अथवा NaHg सरस
અથવા એને એમાલગમ કહેવાય ઓકે તો સોડિયમ કેવું હોય ઘન મર્ક્યુરી કેવું હોય પ્રવાહી પણ જ્યારે સોડિયમ શું કરશે મર્ક્યુરીને પોતાની અંદર ખેંચી લે છે શોષી લે છે રહેશે તો કેવો છેલ્લે કેવો બ્લોક રહેશે ઘન મેં કહ્યું ને કે પાણી આપણે કોઈ સ્પંજ હોય વાદળી હોય એના ઉપર પાણી નાખી તો કેવું કરે ચૂસી લેશે પણ રહેશે તો પોતે કેવું ઘન જ રહેશે અંદર બધી જગ્યાએ પાણી ફેલાઈ જશે એવું થશે અહીંયા ઓકે તો એને ઝીંક સરસ પણ બોલાય સોડિયમ સરસ ઝીંક ની અંદર મર્ક્યુરી ને ઓગાડી મર્ક્યુરી ને ઝીંક માં ઓગાડો અથવા મર્ક્યુરી ને સોડિયમ માં ઓગાડો ચલો ત્રીજા નંબર નું આપણે વધારે ડીપ માં ભણીએ ઘન અને વાયુ પેલેડિયમ વાયુ નું હાઇડ્રોજન માં અધિશોષણ કરવાથી ઓકે એક ઘન દ્રાવણ બને માનો કે આ પેલેડિયમ ધાતુનો ભૂકો અહીં ભરી દીધો છે ત્રીજું ઉદાહરણ સમજાવવાનો પ્રયત્ન અહીં કરું છું આ બધો કોનો ધાતુનો ભૂકો છે પેલેડિયમ ધાતુનો ભૂકો છે ઓકે આ પેલેડિયમ ધાતુનો ભૂકો ભર્યા પછી એની અંદર હાઇડ્રોજન વાયુ જ્યારે પસાર કરવામાં આવે તો પેલેડિયમ શું કરશે આ બધા હાઇડ્રોજન ને પોતાની સપાટી પર ધારો કે એક અણુ ની વાત કરું તમને કે પેલેડિયમ ધાતુના એક અણુ છે તો એ પેલેડિયમ ધાતુનો પરમાણુ છે શું કરશે હાઇડ્રોજન ને પોતાની સપાટી ઉપર ખેંચી લેશે હાઇડ્રોજન ને પહેલા અધિશોષણ થાય છે અને પછી આખા ભાગમાં હાઇડ્રોજન ફેલાઈ જશે માનો કે પેલેડિયમ છે તો પેલેડિયમ ને હાઇડ્રોજન આમ અંદરના બધા જ ભાગમાં શોષાઈ જશે ખબર પડી ગઈ તો ચલો આ પેલેડિયમ કેવું હતું ઘન હાઇડ્રોજન કેવું છે વાયુ પણ છેલ્લે શોષાયા પછી પણ ઘન જ રહેશે પ્રવાહી શોષાઈ જાય છે તો અહીંયા વાયુ શોષાઈ જાય છે કઈ ધાતુમાં પેલેડિયમ ધાતુમાં જો આ ટુકડાને હજુ મોટો કરીને બતાવું કે આ ટુકડો પેલેડિયમ નો પરમાણુ છે અને હાઇડ્રોજન વાયુ આ ટકાય હાઇડ્રોજન વાયુ ના છે તો હાઇડ્રોજન ની પેલેડિયમ ની અંદર શું થશે શોષાઈ જશે પહેલા અધિશોષણ થાય પછી અવશોષણ થાય છે અને શોષણ થઈ જાય છે કોનું હાઇડ્રોજન નું અને બધી જગ્યાએ ફેલાઈ જશે આ સિસ્ટમ નો ઉપયોગ આપણે હાઇડ્રોજન ટેન્ક ફ્યુલ બન આપણે ગાડી કોઈ હાઇડ્રોજન થી ચાલતી ગાડી હોય તો એની જે ટાંકી હોય ને ટાંકી એની અંદર પેલેડિયમ ધાતુનો ભૂકો ભરી દેવામાં આવે પછી એની અંદર કયો વાયુ દાખલ કરવામાં આવે હાઇડ્રોજન વાયુ દાખલ કરવામાં આવે આ પેલેડિયમ હાઇડ્રોજન ને શું કરે પોતાની અંદર શોષી લે છે અને પછી જયારે જરૂર પડે ત્યારે એમાંથી એને મુક્ત કરી અને આપણે ગાડીના એન્જિનમાં લઈ જઈએ આવી રીતે હાઇડ્રોજન થી ચાલતી કાર ચલાવવામાં આવે છે તો પેલેડિયમ ની અંદર હાઇડ્રોજન નું અધિશોષણ અને પછી અવશોષણ થાય એટલે શોષણ શબ્દ વાપરો સારો કે પેલેડિયમ ધાતુમાં હાઇડ્રોજન નું શોષણ થઈ જાય જેમ અહીંયા ઘનમાં પ્રવાહી નું શોષણ થઈ જાય તો અહીં ઘનમાં વાયુ નું શોષણ થઈ જાય પછી છેલ્લે રહેશે તો કેવું પાછું ઘન જ રહેશે માટે ઘન દ્રાવણ નું ઉદાહરણ આવે તો મોસ્ટ એમ્પી ઉદાહરણમાં એક નંબર આ બે નંબર સુધી સારામાં સારા ઉદાહરણ છે આ ત્રીજું પણ સારામાં સારું ઘન દ્રાવણ નું ઉદાહરણ છે ઓકે તો આવી રીતે સમજી આપણે ત્રીજા નંબર નો કોન્સેપ્ટ સમજ્યા આ કોન્સેપ્ટ નો ઉપયોગ ક્યાં થાય છે હાઇડ્રોજન થી ચાલતી કાર બનાવવા માટે ચલો ચોથા નંબર નો કોન્સેપ્ટ સમજીએ હવે અહીંયા ચાર નંબર આપીએ ત્રણ આપ્યો ને થોડો આગળ કયો નંબર આપીએ ચાર નંબર આપીએ ઓકે ચલો ચોથા નંબર પ્રવાહી વધુ પ્રવાહી અને ઓછું ઘન ઓકે વધુ પ્રવાહી અને ઓછું ઘન તો પાણીમાં દ્રાવ્ય થયેલ ગ્લુકોઝ તો ગ્લુકોઝ ને જયારે પાણીમાં ઓગાળી દો તમે ગ્લુકોઝ ને જયારે ક્યાં ઓગાળો પાણીમાં તો ગ્લુકોઝ કેવો હોય ઘન હોય અને પાણી વધારે હોય ગ્લુકોઝ કેવું હોય ઘન હોય પાણી પ્રવાહી હોય છેલ્લે તો બંને ભેગા થાય કેવું બની જાય પ્રવાહી બની જાય છે ને અને બધી જગ્યાએ ગ્લુકોઝ નું પ્રમાણ કેવું હોય સરખું હોય હવે આની અંદર બીજા ઉદાહરણ લખવા તો લખી શકાય પાણીમાં દ્રાવ્ય થયેલ ખાંડ પાણીમાં દ્રાવ્ય થયેલ ગ્લુકોઝ પાણીમાં દ્રાવ્ય થયેલ મીઠું અથવા મીઠાનું જલીય દ્રાવણ ખાંડનું જલીય દ્રાવણ ગ્લુકોઝ નું જલીય દ્રાવણ ખબર પડી આ બધા ઉદાહરણ અહીંયા આવશે ચલો પ્રવાહી પ્રવાહી આ તો બહુ ગમશે તમને બધાને પાણીમાં દ્રાવ્ય થાય ઇથેનોલ ઇથેનોલ તમે ડાયરેક્ટ આપણે કોઈ ઇથેનોલ એટલે દારૂ કહેવાય ઇથેનોલ શું કહેવાય દારૂ જ કહેવાય હસી ગયા ને મજા આવી ગઈ ચલો ઇથેનોલ ને જયારે સીધો પી શકાય નહીં કેમ ના પી શકાય કારણ કે એ બહુ કોન્સન્ટ્રેટ હોય સાંદ્ર હોય તો લોકો પેક બનાવવાની વાત કરતા હોય છે ખબર એની અંદર થોડો સોડા નાખે પછી એની અંદર ક્યુબ નાખે આઈસ ક્યુબ નાખતા હોય અને થોડો અંદર ઇથેનોલ ઉમેરી અને કાકો એક પેક ક્રિયા કરતા હોય એને પીતા હોય ખ્યાલ આવી ગયો નાખી વસ્તુ કારણ કે ડાયરેક્ટ પીવાથી આપણે ક્યારેક અંદર છે ને તકલીફ થાય શ્વાસ નળી ની અંદર એટલે આવી રીતે પાણીમાં ઇથેનોલ ઓગાળ નાખવામાં પણ ઇથેનોલ નું પ્રમાણ કેવું હોય બહુ ઓછું હોય અને પાણીનું પ્રમાણ કેવું હોય વધારે હોય ઓકે તો પાણીમાં ઇથેનોલ દ્રાવ્ય થાય ઓકે તો બંને રહેવાના તો કેવાય છેલ્લે તો પ્રવાહી ચલો પાણીમાં દ્રાવ્ય થયેલ ઓટું હવે તમને કહે છે કે આપણે હવામાંથી ઓટું ખેંચીએ છીએ આપણા માટે કુદરત એને ફેફસા આપે છે આપણને ઓકે પણ બીડી પીપીને આપણે બધું બંધ કરી દઈએ છીએ ઓકે તો આ ફેફસા શું કરે છે હવાના ઓક્સિજન ને આપણે છૂટો પાડે છે જ્યારે માછલીઓ છે ને પાણીમાં ઓગળેલો ઓક્સિજન ખેંચે છે એના માટે એને ચૂઈ આપવામાં આવે ચાલર કહીએ આપણે ખબર પડી ગઈ ને તો હવે ક્યારેક તમે જો કાંકરિયા ની અંદર વચ્ચે વચ્ચે મોટા ફુવારા મૂક્યા હોય છે જે સાંજ પડે ને એટલે હવામાં પાણીને ફેંકે એ તમારા મહેરબાન તમારી મનોરંજન માટે નથી હોતા એ ફુવારા એ ફુવારા શા માટે હોય છે જયારે પાણીને હવામાં ફેંકવામાં આવે તો એ પાણી શું કરે હવાના ઓક્સિજન પોતાની અંદર ઓગાળી દે અને નીચે લઈને આવે અંદર પોતાની સાથે આથી અંદર ઓક્સિજન ની માત્રા જળવાઈ રહે જો પાણીમાં ઓક્સિજન ની માત્રા ઓછી થઈ જાય તો માછલીઓ મૃત્યુ પામે
આથી ક્યારેક ક્યારેક આ કાંકરિયા કે કોઈ જળાશય હોય એની અંદર બંધ્ય જળાશયની અંદર આ ફુવારા મૂકી અને પાણીને ઉછાળવામાં આવતું હોય તો પાણીમાં દ્રાવ્ય થયેલ O2 પાણીમાં દ્રાવ્ય થયેલ CO2 હવે જો આમાં એક સરસ ઉદાહરણ આપું પાંચ નંબરમાં સોડા વોટર ઓકે ચાર નંબર તો સમજવા જેવું છે અને પાંચ નંબરનું જો તમે એમાં એક ખાસ ઉદાહરણ જૂના ચોપડામાં હતું સોડા વોટર હવે તમે રાત્રે પીવા જતા હશો સોડા વોટર બરોબર પૈસા તો આપતા નથી આપણે ખાલી પીને આવતા રહીએ છીએ મોટા ભાગના ખાતું ચલાવતા હોય તો એમાં શું હોય લોકો પાણી અંદર શું દાખલ કરે CO2 દાખલ કરે તો પાણી અને CO2 ભેગા થઈ જાય ક્યારે ગયો આપણે પીવીએ એટલે અંદર જીંતીઓ પડી જાય છૂટો પડી જાય જે પાચન ક્રિયા મદદ કરે ઓકે સોડા વોટર કહો તો ચાલે ઓકે ને તો પાણી અને CO2 તો સોડા વોટર એ પણ ઉદાહરણ છે પાણીમાં દ્રાવ્ય થયેલ O2 ચલો વાયુ અને ઘન હવે અહીંયા જે ઉદાહરણ આવશે ને એ બધા છેલ્લે તો કેવા રહેવાના વાયુ જ રહેવાના કારણ કે વધુ પ્રમાણ કોનું હશે દ્રાવક ની સ્થિતિ વાયુ છે તો ચલો વાયુ અને ઘન નું ઉદાહરણ નાઇટ્રોજન વાયુમાં કપૂર હવે માનો કે સરસ રીતે સમજાવું તમને કયો નંબર આપીએ છ નંબર ને સારી રીતે સમજાવું તમને અહીંયા ધ્યાન આપજો માનો કે મારો ઘરનો એક આ ઓરડી છે અથવા રૂમ છે રૂમ ની અંદર મેં એક બર્નર ઉપર ઓકે આ બર્નર છે અને બર્નર ઉપર વાટકી ની અંદર મેં કપૂર ને ગરમ કરું અથવા લાવ સીધું ગરમ કરી નાખી કોઈ વાંધો નહીં આ કપૂર નો ટુકડો છે આપણે ગરમ કરીએ નીચે ધીમે ધીમે તો કપૂર શું થાય ગરમ થાય એટલે સીધું ઘન નું વાયુમાં રૂપાંતર થાય એટલે આખા આપણા રૂમ ની અંદર ધારો કે આ ની અંદર મેં નાઇટ્રોજન વાયુ ભરે તો કયો વાયુ ભરે તો નાઇટ્રોજન તો કપૂર ના નાના 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 કણો ક્યાં એકદમ રજ જેવા કણો આખા ઘર ની અંદર ફેલાઈ જશે સીધું ઉડી જશે ને ઉધ્વપાતન કહેવાય ઘરનું સીધું વાયુમાં રૂપાંતર થશે એટલે ઉધ્વપાતન થશે નાઇટ્રોજન વાયુ અને હવામાં ફેલાઈ જશે તો નાના નાના કણો એ ઘન છે અને નાઇટ્રોજન કેવો છે વાયુ પણ છેલ્લે હવા તો કઈ રહેવાની વાયુ રહેવાની આખું દ્રાવણ તો કેવું બનવાનું બધી કે કપૂરના કણોનું પ્રમાણ કેવું હશે સરખું હશે ઓકે તો નાઇટ્રોજન વાયુનું કપૂર પણ છેલ્લે રહેશે તો વાયુ અને વાયુ દ્રાવણ ઉપર વધુ વાયુ અને ઓછું ઘન ચલો વધુ વાયુ અને ઓછું પ્રવાહી તો N2 વાયુ સાથે મિશ્રણ રહે ક્લોરોફોર્મ હવે આપણે જ્યારે કોઈ ઓપરેશન થિયેટર હોય ત્યારે આ ઓપરેશન થિયેટર આપણે બધું અહીં બનાવી દઈશું તમને ચિંતા નહીં કરો ઓકે ઓપરેશન થિયેટરમાં મારો તો કોઈ દર્દીને આપણે સુંગાડવા માટે ઓકે આ પેશન્ટ છે કોણ સુડાઈ દઉં બોલો કોણ નામ લખું અહીંયા પેશન્ટમાં નહીં કેવું માને તો ખોટું લાગે ચલો અહીંયા કોઈ વ્યક્તિ એને સુંગાડવા માટે ઓપરેશન પહેલા એને સુંગાડવા માટે ડોક્ટર ક્લોરોફોર્મ આપે હવે ક્લોરોફોર્મ જ્યારે વ્યક્તિને સુંગાડવામાં આવતો એ દરમિયાન ક્લોરોફોર્મ હવામાં ઉડવા માંડે અને આ બધી જગ્યાએ ક્લોરોફોર્મ ફેલાઈ જાય ચલો ખબર પડી ગઈ હા તો ના હવે ક્લોરોફોર્મ તો કઈ અવસ્થામાં રહેવાનો ક્લોરોફોર્મ છે એ પ્રવાહી અવસ્થાના નાના નાના બિંદુ સ્વરૂપમાં હોય કેવા છે આજે ઘન સ્વરૂપના નાના કણો હોય એવા ક્લોરોફોર્મના નાના નાના બિંદુ હોય આપણે ઘણી વાર કહેવાય કે કારણ આવતું કારણ આપો ઓપરેશન થિયેટરમાં ક્યારેક આગ લાગવાની સંભાવના હોય કારણ કે ક્લોરોફોર્મ ઝડપથી ઉડી જાય ઉડી અને નાના નાના બિંદુઓમાં ફેલાઈ જાય આખા થિયેટર સોરી ઓપરેશન થિયેટરની અંદર ઓકે અને ક્યાંક શોર્ટ સર્કિટ થાય તો સળગી ઉઠવાની પૂરી સંભાવના રહે ક્લોરોફોર્મ જ્વલનશીલ પદાર્થ છે એટલા માટે તો અહીંયા જેમ ઘનના કણો કપૂરને ફેલાઈ જાય છે એમ હવાની અંદર કોના જલીય કણો ફેલાઈ જાય છે ઘનની જગ્યાએ જલીય અવસ્થામાં ક્લોરોફોર્મ તો ક્લોરોફોર્મ કેવું છે પ્રવાહી અને અંદર નાઇટ્રોજન કેવી અવસ્થામાં છે વાયુ તો વાયુ અને પ્રવાહીનું મિશ્રણ થયું કે ના થયું હા અથવા ના ચલો ખબર પડી ગઈ એના પછી જોઈએ વાયુ અને વાયુનું ઉદાહરણ તો બે વાયુ કોઈ પણ લઈ લો N2 બે પ્રક્રિયા ન કરતા હોય તેવા કોઈ પણ વાયુ N2 અને O2 નું મિશ્રણ ઓકે અને છેલ્લે વાયુનું ઉદાહરણ રહેશે ચલો ક્લિયર થઈ ગયું તો આના ઘણા બીજા ઉદાહરણો આપી શકાય જેટલા જોઈએ એટલા વાયુ ભાઈ વાયુ પ્રવાહીનું ઉદાહરણ આપવું હોય તમારે તો આપણે કીટનાશક છંટકાવ જે કરીએ છીએ આપણે પછી ધુમ્મસ પણ આવશે ધુમ્મસમાં વધુ હવા હોય અને એના પાણીના શું હોય એના નાના નાના કલિલ કણો હોય અંદર ખાલી કે ધુમ્મસ આપણે કહીએ શહેરમાં તો આની અંદર ધુમ્મસ આવે પછી વાદળ આવે વાદળમાં વધુ હવા અને પાણી હોય ને વાદળ છે શું બને છે હવા અને પાણી વાદળ ધુમ્મસ એ બધા ઉદાહરણ થવા એન્ટુ સાથે ક્લોરોફોર્મ એ બધા ઉદાહરણ અહીંયા આવે યાદ રાખજો બે વાયુ અને પ્રવાહીના ઉદાહરણ આપી રહ્યું ઓકે હા તો ના ચલો ક્લિયર થઈ ગયું તો આ બધા તમારે ઉદાહરણો તૈયાર કરવાના એને યાદ રાખવાના અહીં સરસ સમજૂતી મેં અહીં આપી છે હવે પૂછાય કેવી રીતે એમસીક્યુ એ કહું તમને હવે તમને એમ થઈ તમને એ રીતે પૂછે કે પેલેડિયમમાં હાઇડ્રોજનનું દ્રાવણ આ પ્રકારના મિશ્રણમાં દ્રાવક અને દ્રાવ્યની ભૌતિક સ્થિતિ જણાવો તો જો પેલેડિયમમાં હાઇડ્રોજન વાયુનું મિશ્રણ એમાં દ્રાવક ઘન હોય સોડિયમ એ દ્રાવક તો ઘન હોય અને દ્રાવ્ય કેવો હોય વાયુ હોય તો દ્રાવક અને દ્રાવ્યની ભૌતિક સ્થિતિ જણાવો અથવા એવું પૂછે કે ઘન દ્રાવક અને વાયુ દ્રાવ્યનું ઉદાહરણ નીચેમાંથી કયું છે એ તમને પૂછે એટલે ઉલટસુલટ આવા પ્રશ્ન પૂછે ઓકે હવે તો પૂછે પેલેડિયમમાં હાઇડ્રોજનનું મિશ્રણ એ કયા પ્રકારનું દ્રાવણ છે તો કે ઘન પ્રકારનું હવે ઉલટસુલટ એમસીક્યુ તમને પૂછે ક્યારે એવું ના પૂછાય કે દ્રાવક અને દ્રાવ્યની ભૌતિક સ્થિતિના આધારે દ્રાવણના પ્રકાર સમજાવો એટલે આખું પોસ્ટર દોરવાનું થાય હવે પ્રશ્ન એ પૂછાય ઓકે તો દ્રાવણ એટલે શું દ્રાવક એટલે શું દ્રાવ્ય એટલે શું અને પછી
બાઇનરી દ્વિઅંગી દ્રાવણ એટલે શું આ બધા દ્વિઅંગી દ્રાવણના ઉદાહરણ છે જો અહીંયા એક દ્રાવક અને એક દ્રાવ્ય ઓકે એ ટાઈપના ઉદાહરણ છે બધા દ્વિઅંગી તો તમારે કોષ્ટક તૈયાર કરી નાખવાનું બધા મિત્રો એ ઓકે અને આના પછી આપણે સાંદ્રતાની રીતો ભણવાની છે બરોબર ચલો બધા મિત્રોને જય સ્વામિનારાયણ.